हेलो। वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरम् स्वामिनम् माया पुरुष प्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवोद्धारकं वंदे कारण कारणं वृषसुतं मुक्ति प्रदं धर्मदं वंदे मुक्तमुनीन्द्र पादकमलं सद्वृन्दचूडामणिं आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्तिप्रदं वंदे श्रीनन्दकिशोरस्वामी चरणं श्रीपञ्चसेवाव्रतं श्रीपञ्चसेवाव्रतं श्रीपञ्चसेवाव्रतं। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सद्गुरुदेव की जय। तारीख 22 मार्च 2021 सोमवार लोहेधाम न्यूजर्सी। श्री मुक्त मुनि चरितम कथानो लाभ लई रहेला लोहेधाम परिवार ना तमाम भक्तों ने हेत थी जय स्वामीनारायण जय स्वामीनारायण। मुक्त मुनि चरितम अंतर्गत श्री रामानंद स्वामी आज्ञाथी मुकुंददास सरदार श्यामदास जी महाराज पासे चिट्ठी लेवा गया था। चिट्ठी लेने अमरापुर तरफ जता हता बीजी चिट्ठी लेवा माटे त्या वच्चे गामना दरबार ने मळीने जता हता। तो गामना दरबार में भेटो थयो अने गामना दरबार साथे पण वार्तालाप थयो। गामना दरबार पण श्यामदासजी महाराज पासे गया एमने पण कह्युं के आवो शिष्य तमने मळशे नहीं तमने माटे आ मुकुंददास ने तमारे छोड़वा न जोईए। पछी दरबारना कहेवाथी पण श्यामदासजी महाराज मान्या। पछी दरबार घरे आव्या। घरे आवी मुकुंददास ने कहे छे हवे तो तमारा आधार एक भगवान छे।
પરંતુ મુકુંદાસને એ સાથે કોઈ લેવા દેવા નહોતો. એમને તો બે રજા ચિઠ્ઠી જોતી હતી, એમાંથી એક રજા ચિઠ્ઠી એમને મળી ગઈ. એટલે મુકુંદાસ ને એમ થયું કે ચાલો કે ગુરુદેવની એક કસોટીમાંથી તો પાર ઉતરી ગયા, બીજી કસોટી છે પણ આ તો આની, એ તો આની કરતા પણ કપરી છે અને મોંઘી છે. તે વિચાર કરતા હતા, એક દિન બેસીને એકાંત ઘણું મનને કરીને શાંત દ્રઢ કર્યો છે એવો વિચાર, હવે છોડવો મારે સંસાર. સંસાર તો છોડી દીધું તો મુકુંદાસ, પરંતુ ગુરુદેવની આજ્ઞાથી ફરીવાર સંસારમાં હું રજા ચિઠ્ઠી લેવા જાઉં છું, પણ એ સંસાર ફરીવાર છોડવો નહીં. કારણ કે હું યાત્રાનું નિમિત્ત લઈને તો હવે નીકળી ગયો હતો, પણ હવે તો એ મને કઈ છોડવાના નથી. એટલે હું કઈ રીતે સંસાર છોડું? કારણ કે સંસારની લભ બહુ મોટી છે. મુકુંદાસ વિચાર કરે છે એકાંતમાં મનમાં, પણ માત પિતાની પત્ની રોકટોક કરશે જો ઘણી, તેને સ્વાર્થ ન રહે લેશ, એવું કરવું મારે જો વિશેષ. મુકુંદાસ વિચારે છે હવે મારે એવું કરવું છે કે એને કોઈ પ્રકારનો મારા પ્રત્યે સ્વાર્થ રહે નહીં, કારણ કે આ સંસારીઓને માત્ર ને માત્ર સ્વાર્થ જ હોય છે. હું ઘરે જઈશ તો મને ઘણી બધી રોકટોક કરશે. ક્યાં ગયા હતા તમે? તો યાત્રાના નિમિત્તે ગયા હતા, તો યાત્રા આટલી મોટી લાંબી હોય? પિતા આનંદરામ વઢશે, માતા રાધાદેવી વઢશે, પત્ની જમનાબાઈ પણ વઢશે. એટલું જ નહીં, ગામના માણસો આગેવાન હોય કે પરિવારજનો હોય, બધા મને રોકટોક કરશે કે ભલા માણસ, તમને માતા પિતાએ આવી રીતે છુટ્ટી આપી હતી યાત્રાની, તો આટલી મોટી યાત્રા થોડી કઈ હોય? ઘરે માતા પિતા છે, પરિવાર છે, એમનું ધ્યાન ન રાખવું જોઈએ? અને તમે તો પાછા ગુણિયલ છો, સમજુ છો, અને છતાં પણ આવું કરો તો અયોગ્ય કહેવાય. એટલે મુકુંદાસને બધો જ વિચાર મનમાં આવી ગયો કે જે હું દિવસે ગામના ભાગોળે પહોંચીશ એટલે બધા મને પૂછશે ને વિતરાય જશે. એટલે મારે કંઈક એવું કરવું છે કે એમને કોઈ પ્રકારનો સ્વાર્થ મારા પ્રત્યે ન રહી હવે, અને મને કંઈ પણ પૂછે નહીં, કંઈ પણ ન પૂછે. ત્યાં તો મુકુંદાસ આવા વિચારોના ભમળોમાં હતા, અને અમરાપુરની ભાગોળે પહોંચે છે. અને જ્યાં પહોંચે છે મુકુંદાસ ગામની ભાગોળે, અમરાપુરની પ્રાતકાળ થયો છે. ગામવાસીઓ પાણીનો હવેડો હોય ખબર, ગામના ભાગોળે, અને ગામના ઢોરો બધા હોય, એમાં પાણી પીતા હોય, અમુક કપડાં ધોતા હોય, ખેતરો જતા હોય, એટલે સવારની પરમાં બધું થતું.
કોઈ ખેતરે જાય છે, કોઈ ગામના ભાગોળે પાણીનો હવેડો છે ત્યાં કપડાં ધોવે છે, ગાયોને પાણી પીવરાવે છે, અને એમાં મુકુંદાસ આવે છે. મુકુંદાસ આવે છે. હવે આપણે જોઈએ કે મુકુંદાસ શું કરે છે. જેમ વૃક્ષ શુષ્ક પર્ણ ત્યાગે, નાવ છોડી પ્રવાસીઓ ભાગે, એમ સરયે સ્વાર્થ સંસારી, મારે ધક્કો બધું જ વિસારી, એવું વિચારી મુકુંદદાસ રાખી અંતર માય વિનાશ, થયા પાગલ પ્રભુને કાજ, અહો સૂજી છે યુક્તિ શું આજ. મુકુંદાસે શું કરવાનું કર્યું નક્કી? મારે હવે ગાંડા થવું છે. જો હું ગાંડા જેવું વર્તન નહીં કરું તો આ લોકો મને કોઈ રજા આપેવા નથી. જેમ વૃક્ષ શુષ્ક પર્ણ ત્યાગે, નાવ છોડી પ્રવાસીઓ ભાગે, એમ સરીએ સ્વાર્થ સંસારી, મારે ધક્કો જ બધું જ વિસારી. કારણ કે સંસારી એવો છે માણસ કે જ્યાં સુધી કામ હોય ને ત્યાં સુધી આપણો ઉપયોગ કરે, અને આપણો ઉપયોગ પૂરો થઈ જાય એટલે ફેંકી દે, ગાર્બેજની જેમ ફેંકી દે. જોજો તમે, આજે બહુધા 98% એવું જ થાય છે. કોઈક જગ્યાએ હોય થોડું, જે સત્સંગના યોગમાં હોય, સાચા સત્પુરુષના યોગમાં હોય, દ્રઢ સત્સંગ એમના જીવમાં હોય તો એમને કાંઈ આખા પરિવારમાં કંઈ એટલો બધો સ્વાર્થ હોય નહીં, પણ છેવટે તો અંતે તો મોહાંધ હોય ને સ્વાર્થ હોય ને હોય જ. કામ હોય એટલે તમારા એ થઈ જાય, અને કામ પૂર્ણ થઈ જાય એટલે પારકા થઈ જાય. એટલે મુકુંદાસને ખ્યાલ હતો કે આ લોકોને તો મારી પાસે માત્ર ને માત્ર સ્વાર્થ જ છે, મારી પાસે કામ કરાવવું છે અને પોતાનું ભરણ પોષણ કરાવવું છે, પરંતુ મારે એમાં કઈ સમય બગાડવો નથી. કારણ કે મારી જયારે ઉંમર થઈ જશે અને પછી હું કઈ નહીં કરું તો આ લોકો મને ધક્કો જ મારવાના છે, બધા મને ધક્કો જ મારવાના છે. માટે મારે હવે ગાંડા થવું છે. એવું વિચારી મુકુંદાસ રાખી અંતરમાં અવિનાશ, આવું વિચારીને મુકુંદાસ હૃદયમાં શ્રી રામાનંદ સ્વામીને રાખી અને કહે છે, હે ગુરુદેવ, આપને રાજી કરવા માટે આપને ચિઠ્ઠી જોતી છે, એ માટે ગુરુદેવ હું ગાંડા જેવું વર્તન કરીશ, આપ એમાં મને સહયોગ કરજો, મને સહયોગ કરજો. બન્યા ગોવિંદ ને કાજ ગાંડા, થયા પાગલ પ્રભુને કાજ, અહો સૂજી છે યુક્તિ શું આજ. બન્યા ગોવિંદ ને કાજ ગાંડા, તોડે ફોડે હેલી હેલ હાંડા. મુકુંદાસ જેવા ગામમાં પ્રવેશ કરે છે, તરત જ પાદરમાંથી ઉન્માદના ભાવ શરૂ કરી દીધા. કોપીન સિવાયના તમામ વસ્ત્રો કાઢીને ફેંકી દીધા. અને તોડે ફોડે હેલી હેલ હાંડા. હવે મુકુંદાસે નક્કી કરી લીધું છે કે મારે રામાનંદ સ્વામીને ગમે તેમ કરીને રાજી કરી લેવા છે. ગુરુદેવની આજ્ઞા થઈ છે, એ આજ્ઞાને કઈ રીતે પાડું એ જ હૃદયમાં એમને લક્ષ્ય બનાવી દીધું છે. મારે રામાનંદ સ્વામીને રાજી કરી લેવા છે, માટે હૃદયમાં પ્રભુને ધારી મુકુંદાસ
ગાંધીજી વર્તન કરવા લાગ્યા છે. અને જેવા પાદરમાં પહોંચે છે તરત જ ઉન્માદના ભાવ એમને શરૂ કરી દીધા મુકુંદાસે. અને ગામમાં આવતા વેત જ તરત જ કોપિન સિવાયના તમામ વસ્ત્ર કાઢીને જોર જોરથી બૂમો પાડવા લાગ્યા. અરે જોર જોરથી બૂમો પાડે સહજ છે, બધા તો જોવાના જ એમની હામો જો તો ખરા જ. એટલે બધાને એમ તો થઈ ગયું કે આ તો આવ્યા આનંદરામના દીકરા, જે કપડાં ધોતા હતા, જે ખેતરે જતા હતા એ બધા જોવા લાગ્યા. અરે આ તો આનંદરામના પુત્ર જ છે, આમને શું થયું, જો તો ખરા. એકબીજાને કહેવા લાગ્યા આ આનંદરામના પુત્રને શું થયું છે. અને વધુ આગળ આવે છે ત્યાં નારીઓ જે હાંડા લઈને પાણી ભરવા જાય ને, તો હાંડા બધા મેલા હોય ને, તો હાંડા મેલા હોય ને તે હાંડા પાસે આવે છે અને મુકુંદાસ બધા હાંડાને તોડી કાઢે છે અને ફેંકી દે છે. એટલે બધા બહેનો હતા વિચારવા લાગે કે આ રાધાદેવીના પુત્ર, માતા રાધાદેવીના પુત્ર કેમ આવું વર્તન કરે છે, અને ઘણા દિવસ પછી આવ્યા પછી આવું વર્તન. અમે તો સાંભળ્યું હતું કે આનંદરામ એને એમને તો યાત્રામાં જવાની છુટ્ટી આપી છે, પણ આ તો યાત્રામાંથી આવીને આવું વર્તન કેમ કરે છે. મૂકે કેશને છૂટા છવાયા, વસ્ત્રે ઢાકે ને ઢાકે જોકાયા, રામ ગટાગટ મહુડી ફૂલી, એમ બોલે લોક લાજ ભૂલી. કેશ છૂટા કરી દીધા છે, વસ્ત્ર માત્ર કોપીને જ પહેર્યું છે, બીજું કશું પહેર્યું નથી, અને જોર જોરથી બૂમો પાડે છે. શું બોલે છે, રામ ગટાગટ મહુડી ફૂલી, રામ ગટાગટ મહુડી ફૂલી, એમ બોલે લોક લાજ ભૂલી. એટલે મુકુંદાસ તો એમની ભાષામાં બોલતા હતા, રામ ગટાગટ મહુડી ફૂલી. એ જ્યારે ઉન્માદમાં ભાવમાં હોય ને એ તો પાછો અલગ જ એનો સુર બહાર નીકળતો હોય. અરે રામ ગટાગટ મહુડી ફૂલી, રામ ગટાગટ મહુડી ફૂલી. એટલે બધાય બેનો હતા જે ગામવાસીઓ હતા બધાને એમ થયું કે આ મુકુંદાસ શું બોલે છે. રામ ગટાગટ મહુડી ફૂલી, રામ ગટાગટ મહુડી ફૂલી, રામ ગટાગટ મહુડી ફૂલી, આ છે શું, આ આનંદરામના દીકરાને શું થઈ ગયું છે, રાધાદેવીના પુત્રને શું થઈ ગયું છે. ચાલો ચાલો જલ્દી આનંદરામને ફરિયાદ કરીએ આપણે, આ તો હાંડા તોડી નાખે છે, હાંડા એકબીજાને મારવા લાગે છે. અને જેમ બોલે એમ બોલવા લાગ્યા છે, એક જ શબ્દ બોલશે, રામ ગટાગટ મહુડી ફૂલી, બીજું કંઈ બોલતા જ નથી, શું આ કહે છે. અને કંઈ વસ્ત્ર પહેર્યા નથી, એટલે બધા દોડતા દોડતા કોની પાસે આવ્યા, આનંદરામ પાસે. ઓ આનંદરામ, જલ્દી બહાર આવો તમે. તરત જ આનંદરામને રાધાદેવી અને ધનબાઈ અને જમનાબાઈ બધા જ આવે છે. ધનબાઈ એમના બહેન હતા, જમનાબાઈ એમના પત્ની હતા. એટલે બહાર આવે છે એટલે કે છે, શું થયું, શું થયું બોલો ને, શું શું થયું, આ તમારા દીકરા જો ક્યાં છે, અમારા દીકરા ક્યાં છે, અમારા શું, અમારા દીકરા, અમારા દીકરા આ ગામને પાદરે આવીને અમને વસ્ત્ર ધોવા નથી દેતા, અમારે ખેતરે જવું છે, ખેતરે નથી જવા દેતા, આ તમારા દીકરા ગાંડા થયા છે, જો તમે થોડુંક પાદરે આવીને. એટલે તરત જ બધા જ ભેગા થઈ ક્યાં આવે છે, ગામના પાદરે આવે છે. અને જ્યાં ગામને પાદરે આવે છે ને ત્યાં મુકુંદાસ પથ્થરો ફેંકે છે નળિયા ઉપર અને જોર જોરથી બૂમો પાડીને બોલે છે, રામ ગટાગટ મહુડી ફૂલી, રામ ગટાગટ મહુડી ફૂલી. તરત જ આનંદરામ હાથ જાલી લે છે, મુકુંદ, ઓ મુકુંદ, તને આ શું થયું છે. અને એક જ શબ્દ બોલે છે, શું બોલે છે એ, રામ ગટાગટ મહુડી ફૂલી. એટલે મુકુંદાસ નો હાથ પકડી, કારણ કે આનંદરામને ખ્યાલ આવી ગયો કે હાથ મારે એવા નથી હમણાં, આ બરાબરના ગાંડા થઈ ગયા છે. અને માતા રાધાદેવીને પણ થઈ ગયું કે અમારા દીકરાને શું થયું, અમારા દીકરાને શું થયું.
એટલે એમને પણ હૃદયમાં દુઃખ થાય છે. અને બંને જણા એમને ઘેર લઈને આવે છે, અને ઘેર લઈને આવે છે છતાં પણ એક જ રટન છે, શું? રામ ગટાગટ મોડી ફૂલી, રામ ગટાગટ મોડી ફૂલી. હરિચરિત્ર ચિંતાવણીમાં આ રામ ગટાગટ મોડી ફૂલીનો અર્થ છે. રામ ગટાગટ મોડી ફૂલી એટલે રામ અર્થાત રામાનંદ સ્વામી, શું? રામાનંદ સ્વામી. કટાકટ અર્થાત કટાક્ષથી, દ્રષ્ટિથી અર્થાત દ્રષ્ટિથી, મહુડું ભાંગ્યું અર્થાત સંસારનો પાશ દૂર થયો. કે રામાનંદ સ્વામીના દર્શનથી, કહેતા રામાનંદ સ્વામીની દ્રષ્ટિ મારા ઉપર પડી ત્યારથી મારામાં સંસારનો પાશ છૂટી ગયો છે. પરંતુ કોઈને તો ખ્યાલ તો હોય નહીં કે આ રામ ગટાગટ મોડી ફૂલને અર્થ શું. અમુકને ખ્યાલ હોય અને અમુકને એટલે ઉન્મત્ત ભાવ શરૂ કરીને મુકુંદાસ ગાંડાની જેમ વર્તન કરે છે અને ઘરે આવે છે લઈને અને દરવાજા બંધ કરી દે છે, મુકુંદાસને પકડવાનો પ્રયત્ન કરે છે માતા રાધા દેવી અને આનંદરામ, છતાં પણ એ રોક્યા, કોઈના રોકાતા નથી. ઘરમાં આવીને પણ ગાંડા જેવું વર્તન કરવા લાગે મુકુંદાસ. ઘરની વસ્તુ રસોડાની હોય તે હોલમાં મેળે, હોલની વસ્તુ એ અંદર મેળે, રસોડાના વાસણો એ બાર મેલે ફળિયામાં, અને ફળિયાની વસ્તુ એ અંદર મેલે. ત્યાંનું આહીને આહીનું ત્યાં લાવે મૂકે ન શરમ કાઈ, ખૂબ નાચે બજારમાં આવી મૂકે ઘરમાં કોઈનું લાવી. દરવાજા તો બંધ કરી દીધા હતા એટલે મુકુંદાસ ઘરની વસ્તુ એટલે બાર મેલે આવે ચોકમાં, અને કોઈને કીધા વિના, કોઈને પૂછ્યા વિના, કોઈની શરમ રાખ્યા વિના, કોઈ પૂછે જો કાઈ બેસારી, હાવ હાવ હે હે કરે ભારી, ક્યારે ઉઠીને અર્ધી રાત ગામ વચ્ચે આવી ભલી ભાતે, પાડે બૂમ બરાડા જોરથી, લોક થાકે ઘણું મથી મથી, વળી ક્યારેક ખાય ન ખાય, ખાતા ખાતા ગામ માહી ધાય, પેરે જૂતા અવળા સવળા, મૂકી માથે ક્યારે કરી કળા, ચાલે ક્યારેક ને ક્યારે દોડે, લાવી ગધાને ગાડાને જોડે, પછી પાડે તાળીઓ જોરથી, પૂરું ઘરે ગજાવે શોરથી, ભરી મોટા વાસણમાં વારી, વચ્ચે બેસી કરે ચીચિયારી, આવે પાસે જો વારવા કોઈ, તેને ખૂબ ઉડાડે છે તોય. એટલે મુકુંદાસે હાવ ગાંડાની જેમ વર્તન કરવા લાગ્યા, જોર જોરથી બૂમો પાડવા લાગ્યા છે, અને ક્યારેક ખાય ક્યારેક ન ખાય, અને ક્યારેક બળદ ગાડાને, જે ગાડાને બળદ જોડવા ને એની જગ્યાએ ગધેડાને જોડે, કોને જોડે? ગધેડાને જોડે. કેવું લાગે? ગાડું હોય અને ગાડામાં ગધેડા જોડે તો કેવું લાગે? ખતરનાક લાગે ને. ગામવાસી તો આ બધું જોવા લાગી ગયા, અને જોર જોરથી બૂમો પાડે, બધા સુઈ જાય ત્યારે જાગે, બધા સુઈ જાય, આખું ગામ સુવે, અને પછી સુઈ જાય એટલે ગામના પાદરે જઈને, ગામના ચોકના વચ્ચે જઈને જોર જોરથી બૂમો પાડે, અને ક્યારેક મોટું વાસણ લઈ અને મોટા વાસણમાં પાણી ભરે અને એની અંદર બેસી જાય, અને એની અંદરથી ચિચારો પાડે બેઠા બેઠા, અને જ્યારે કોઈક આવે પૂછવા, શું થયું શું થયું મુકુંદાસ, તો એ પાણી ઉડાડવા માંડે, ઉડાડવા માંડે, એની ઉપર પાણી નાખે. કાળી લગાવી વદને મેષ, જાણે હોય પોતે અમરેશ, કાઢે સવારી ભેંસ ઉપર, લઈ હાથમાં છત્ર ચામર. હું કે ભગત મેષો ને મેષ, એ મેષને આખા ચહેરા પર લગાડી દે, અને પાછી મેષ લગાવીને પછી શું કરે? કાઢે સવારી ભેંસ ઉપર, ભેંસ ઉપર પાછા બેસે, અને પાછું શું કરે? છત્રને ચામર જોડે રાખે. કોઈ સૂતો હોય ઘર બાર, લાવી પોદ ત્યાં નાખે અપાર, એમ બગાડે ગોદડા ઘણા, એકે વાત મને રાખે મણા. કોઈ સૂતો હોય વ્યક્તિ ઘરમાં તો શું કરે મુકુંદાસ ખબર? જે પોદળો હોય ને ગાયનું છાણ, એ છાણ લઈને આવે એની ઉપર નાખે, એમ બગાડે ગોદડા ઘણા, એકે વાતમાં રાખે, એમ ના રાખે મણા.
હવે નાખે તો શું થાય? ગોદડા બગાડવાના જ છે. ભગત બગડે કે ના બગડે? પથારી બગડે. એટલે મુકુંદાસ નું કહેતા આખું વર્તન એવું કરી દીધું કે કોઈને લાગે જ નહીં કે આ મુકુંદાસ છે. કોઈને ન લાગે કે આ મુકુંદાસ છે. એટલે બરાબરના એ ગાંડા જેવું વર્તન કરવા લાગ્યા. અને ગાંડા જેવું વર્તન જોઈને છે ને બધાને આશ્ચર્ય થવા લાગ્યું કે આ મુકુંદાસને શું થયું છે? જમતા નથી જ્યારે કહીએ ત્યારે, અને ન કહીએ ત્યારે જમે છે, અને એકબીજાની વસ્તુ અહીંથી ત્યાં મેલી આવે છે, અને રામ ગટાગટ મવડી ફૂલી એક જ બોલે છે, અને કોઈને સુવા દેતો નથી, કોઈને બેસવા દેતો નથી. ગામમાં અશાંતિ અશાંતિ ને અશાંતિ ફેલાઈ દીધી છે. ક્યારેક કોઈના વાળ ખેંચે છે, ક્યારેક ઝાડ ઉપર ચડી જાય છે અને બૂમો પાડવા લાગે છે. કોઈની વસ્તુ અહીને ત્યાં મેલી આવે છે અને એકને એક શબ્દ બોલશે રામ ગટાગટ મવડી ફૂલી. એટલે બધા ગામવાસીઓ આમનું આવું વર્તન જોઈને બધા ત્રાસી ગયા, ત્રાસી ગયા, બધા ત્રાસી ગયા, બધા ત્રાસી ગયા. પછી પત્ની જમનાબાઈ એમને મનાવે છે. કોણ? પત્ની પણ જમનાબાઈ મનાવે છે, છતાં પણ એ સમજતા નથી. એ ગાંડા જેવું જ વર્તન એમની સાથે કરે છે. એક જ શબ્દ બોલે રામ ગટાગટ મવડી ફૂલી. વર્તે છે એમ જાણી જોઈ પામે આશ્ચર્ય છે સહુ કોઈ, કરે વિવિધ પ્રકારે વાત, અહો આશુ થયું મારા ભ્રાત. એટલે બેન ધનબાઈ એ પણ વિચારવા લાગ્યા કે મારા ભાઈને શું થયું. આનંદરામ પણ વિચારવા લાગ્યા કે મારા દીકરાને યાત્રા કરવા મોકલ્યા હતા, આ યાત્રામાંથી શું થયું છે એમને. અને ગામવાસીઓની ફરિયાદ સાંભળી સાંભળીને પણ આનંદરામને હવે થવા લાગ્યું કે અમારા દીકરાને કોઈકે કંઈક કરી મૂક્યું છે, કંઈક કરી મૂક્યું છે. દેવ જેવો રૂડો જે દીકરો, વળી ગુણમાં સૌથી વરો, થયું શું આ અચાનક તેને, બહુ પ્રકારે માનતા જેને. અમારા મુકુંદાસને બધા બહુ માનતા હતા, અને ગામવાસીઓ પણ આવીને આનંદરામને કહે કે આનંદરામ આપના દીકરા તો આટલા સરસ હતા, કથા વાર્તા કરતા હતા, એમનું જીવન જોઈને તો કેટલાને પ્રેરણા મળતી હતી, અને ભગવાનની ભક્તિ કરતા હતા, આ એમને શું થયું છે? ગાંડા જેવું વર્તન કરે છે અને કંઈ પણ બોલતા નથી. એક જ શબ્દ બોલે છે રામ ગટાગટ મવડી ફૂલી, રામ ગટાગટ મવડી ફૂલી. આનંદરામ આને કંઈક દવા તમારે કરાવી જોઈએ, હવે અને દવાખાને લઈ જાઓ તમે કોઈ સારા વૈદ્ય પાસે. પણ જા એમને દવાખાને વૈદ્ય પાસે લઈ જાય, ત્યાં પણ એ ગાંડા જેવું વર્તન કરવા લાગે છે. જેને ભગવાન જ ભજવા છે, જેને લગ્ન જ લાગી રહી છે, પછી એને કઈ હોય નહીં. અને મુકુંદાસને શું જોતું હતું? ખાલી માત્ર માત્ર રજા ચિઠ્ઠી લેવી હતી. એ રજા ચિઠ્ઠી લેવી હતી એટલા માટે બધું જ વર્તન એ કરતા હતા. એમને કોઈ પણ પ્રકારનો એવી ઈચ્છા નહોતી મુકુંદાસને કે હું આવું વર્તન કરીશ તો મારી નિંદા થશે. એમને નહોતું એવું કહ્યું કે જો હું આવું વર્તન કરીશ તો એમને મારી નિંદા થશે, મારું શું થશે, એવું કોઈ પણ પ્રકારનું એમને વિચાર નહોતો. એમને માત્ર ને માત્ર ધ્યેય હતો મારે રામાનુસોઈને ચિઠ્ઠી આપી, એમના માટે મારે કંઈ પણ કરવું પડે મારે મંજૂર છે, એ મારે ગાંડા થવું પડે તોય પણ ભલે, મારી નિંદા થાય તોય પણ ભલે, વિઘ્ન આવે તો પણ ભલે, પરંતુ મારે રજા લીધા વિના છૂટકો નથી. કેમ કે મુકુંદાસને ખરેખર નિંદા અને પ્રશંસા સમ હતું. અને જેને નિંદા અને પ્રશંસા સમ હોય ને, અને પ્રભુમાં જે પાગલ હોય ને, અને જેને ભગવાનને સત્પુરુષને રાજી કરવા હોય ને, એ કંઈ પણ કરી છૂટે. અને એ પણ પાછી એવું રીતે કરે કે ધર્મની મર્યાદા હોય. આ મુકુંદાસે ગાંડાની જેમ વર્તન કર્યું, પરંતુ અછકલાઈ એટલું બધું
કે ભ્રષ્ટ હોય એવું કાંઈ હતું નહીં, નહીતર તો બીજા બાજુ નેગેટિવ વિચારધારા પણ કરવાળા કરે ને કે ગાંડા હતા. ગાંડા એટલે પણ પ્રભુના માર્ગમાં હતા. અને સ્વામી શું કે ભગવાનના માર્ગમાં તો ગાંડા થવું, અને ગાંડા થઈ જ પ્રભુ ભજી શકે. એટલે ગાંડા પણ ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય યુક્ત હોવું જોઈએ. પાછું સત્પુરુષને અને ઠાકોરજી મહારાજને માન્ય હોય એવી રીતે ગાંડા હોવું જોઈએ. આપમેળે ગાંડા ના કાઢવાના હોય, સાચી વાત ને? અને આપમેળે ગાંડા કાઢે પછી ભગવાનની રેન્જની બહાર અને સત્પુરુષની રેન્જની બહાર હોય ને આપમેળે ગાંડા કાઢે શું થાય? એક ખુલ્લું પડાવી નાના ધ્યેય હોવો જોઈએ. આ મુકુંદાસને શું હતું? ધ્યેય સ્પષ્ટ હતો. એમને એક જ હતું, રામાનંદ સ્વામી માટે મારે ચિઠ્ઠી લાવવાની છે, બસ પતી ગયું. એમના માટે મુકુંદાસના જીવનમાં આપણે જોઈએ કે આવું ગાંડા જેવું વર્તન કર્યું. એમને ન જોઈ નિંદા અને ન જોઈ પ્રશંસા. એમને નહોતું એવું કે મારી નિંદા થશે તો મારું શું થશે, કારણ કે આમ તો ખરેખર છે ને નિંદા અને સરાહના બે વસ્તુ આપણને પ્રેરણા આપે છે. કોઈ સરાહના કરે યા નિંદા, દોનો અચ્છા હોતા હૈ, ક્યોંકિ પ્રશંસા પ્રેરણા દેતી હૈ ઓર નિંદા સાવધાન હોને કા અવસર દેતી હૈ. તમને કોઈ નિંદા બહુ કરે ને તો સમજી જવાનું સાવધાન, અને બહુ કોઈ પ્રશંસા બહુ કરે ને તો સમજી જવાનું પ્રેરણા દે છે. એટલે આપણે વાતને ધ્યાનમાં રાખીએ કે મુકુંદાસને છે ને કોઈ પણ પ્રકારનો સંસારનો ભય નહોતો, કોઈ પણ પ્રકારનો. એને એક રામાનંદ સ્વામી મળ્યા પછી એમને કોઈ પણ પ્રકારનો ભય નહોતો, કોઈ પણ પ્રકારનો ભય નહોતો. એને રામાનંદ સ્વામી મળ્યા પછી એને કોઈ પણ પ્રકારનો ભય નહીં. એમને કંઈ આમ તો પહેલાં તો હતું જ નહીં, રામાનંદ સ્વામી મળ્યા પહેલાં પણ કંઈ નહોતું, પરંતુ રામાનંદ સ્વામી મળ્યા પછી એમને બધા જ પાશ છૂટી ગયા, બધા જ પાછ છૂટી ગયા, બધા પાછ છૂટી ગયા. કારણ કે મુકુંદા જ્યાં જ્યાં રહ્યા છે ને, જ્યાં જ્યાં ગયા છે ને, એ બધાને અનુકૂળ થઈને રહ્યા છે. એ સત્પુરુષની રુચિમાં રહ્યા છે, સત્પુરુષ કહે એમ રહ્યા છે, અને સત્પુરુષને રાજી કરવા માટે એમને જે કંઈ કરવું પડે એ કર્યું છે. એમને એમના લક્ષ્યને પૂરતું કરવા પૂર્ણ કરવા માટે એમને કોઈ પણ વિઘ્ન આવે ને એ સારું કર્યું છે. હવે આ મુકુંદાસના ગાંડા જેવું વર્તન, હવે આટલા મોટા જે શ્રેષ્ઠ હોય અને આવું વર્તન કરે એટલે સહજ કોઈકને તો થાય કે ન થાય, થાય સહજ થાય. પરંતુ મુકુંદાસને એવો કોઈ પણ પ્રકારનો ભય નહોતો કે ગામની નિંદા, ગામમાં મારી નિંદા થાય તો શું અને મારી પ્રશંસા કરે તો પણ શું. માત્ર એને એક જ ધ્યેય હતો, મારે ભગવાનને પ્રસન્ન કરી લેવા છે. એ જો મુકુંદાસના જીવનમાં એક જ ધ્યેય હતો કે ભગવાનને પ્રસન્ન કરી લેવા છે, એ જો ધ્યેય સ્પષ્ટ હતો ને તો બધી જગ્યાએ પાર નીકળ્યા, બધી જગ્યાએ પાર નીકળ્યા. અને કોઈ પણ જગ્યાએ ગયા ને તમે જો મુકુંદાસના જીવનમાં અનુકૂળતા અને બીજાનું સ્વીકારતા અને ઘસાઈ જતા ને સહન કરતા, અને આ ચાર મંત્ર હોય ને જીવનમાં ચાર સિદ્ધાંત વ્યક્તિને સુખી કરે છે. પેલો કયો? આ મુકુંદાસે જ્યારથી યાત્રા કરી હતી અને પાછા અમરાપુર આવ્યા રજા ચિઠ્ઠી લેવા, તમે જો બધી જગ્યાએ યાત્રા કરી એમને તો ચાર સિદ્ધાંતમાંથી એમ ચાર સિદ્ધાંત એમના જીવનમાં જોવા મળે. કયા ચાર સિદ્ધાંત? કે પહેલું તો અનુકૂળ થવું, બીજું મન ગમતું મૂકવું. હવે મુકુંદાસની ઈચ્છા હતી કે અમારા પર મારે ચિઠ્ઠી લેવા જવું, શામદાજી મહારાજ પાસે ચિઠ્ઠી લેવા જવું. એ કીધું કોણે? ચિઠ્ઠી લઈ આવો કોને કીધું? રામાનંદ સ્વામી કીધું. ને ભલા સંસાર તો માંડ તો છોડીને આવ્યા હતા યાત્રા નિમિત્ત લઈને, તો ફરીવાર કોઈ જાય? કોઈ ના જાય. પરંતુ પોતાનું મનનું ગમતું છોડીને
કોઈપણ સેવા કાર્ય કરતા. અને ત્રીજું ઘસાવું, મુકુંદાસ જ્યાં જ્યાં ક્યાં સંઘ ઘસાયા છે. શામદાજી મહારાજે આટલો મોટો વહીવટ આપી દીધો તો કેટલો ઘસારો બેઠો પડતો હશે બધાનો. એ તો જે કરતા હોય ને એ જ જાણે. અને ચોથું સહન કરવું, અનુકૂળ થવું, મનગમતું મૂકવું, ત્રીજું ઘસાવું અને ચોથું સહન કરવું. સહન કરવું કારણ કે આ મુકુંદાસની છે ને વિચારધારાઓ હતી આ બધી જ. આ મુકુંદાસની વિચારધારાઓ હતી. આ મુકુંદાસની વિચારધારાઓને કારણે એ આ એમને પાસે વિચારો હતા ને, એ વિચારોને કારણે એ આગળ જતા હતા. અને જ્યાં સુધી વિચારો આપણા જીવનમાં સારા ન આવે ત્યાં સુધી કંઈ પણ થાય નહીં. જ્યાં સુધી સારા વિચારો ન આવે અને તદયુક્ત વર્તન ન થાય ત્યાં સુધી કોઈ કાર્ય સરે નહીં. માટે પર્સનાલિટી છે ને કપડાની નહીં પાડવાની. પર્સનાલિટી કપડાની નહીં પાડવાની, વિચારોની પાડવાની. શેની પાડવાની? વિચારોની પાડવાની. કારણ કે દુનિયા તમે જ્યારે આવું કરશો ને તો દુનિયા તમને છે ને લાઈક નહીં ફોલો પણ કરશે. જ્યારે જીવનમાં વિચારોની પર્સનાલિટી પડશે અને એ પ્રમાણે વર્તન થશે ને ત્યારે તમને બધા જ ફોલો કરશે. ગમે એટલા કપડાં હારા પહેર્યા હશે, ગમે એટલો મેકઅપ સર્જાવ્યો હશે, ગમે એટલા શૂઝ હારા પહેર્યા હશે, પણ વિચારો સારા નહીં હોય તો, એ પ્રમાણે જીવન નહીં હોય તો કંઈ થવાનું છે? આ મુકુંદાસના જીવનમાં શું હતું? વિચારો જ હતા ને, અને એ પ્રમાણે જીવન હતું ને, એ પ્રમાણે જીવન હતું ને, એટલે બધી જગ્યાએ સર નીકળ્યા ને. મુકુંદાસ પાર ઉતર્યા એનું જો કોઈ કારણ હોય તો એમના જીવનમાં એવા વિચારો હતા અને એ પ્રમાણે એનું જીવન હતું ને, એટલે એમને કોઈ પણ વિઘ્ન ન અડી શક્યું. હા, એનો અર્થ નથી કે ગંદા કપડાં પહેરીને મંદિરે આવવું. કપડાં તો સારા જ રાખવા જોઈએ, પૂજ્યપાદ ગુરુજીની રુચિ એવી કે કપડાં સ્વચ્છ અને ચોખ્ખા હોવા જોઈએ. પણ જો સ્વચ્છ જેટલા કપડાં ચોખ્ખા રાખીએ છીએ એટલા વિચારો, એટલું જીવન આપણું સુંદર હોવું જોઈએ. એટલે બંનેનો સમન્વય કરી જાણવાનો, બંનેનો સમન્વય કરી જાણવાનો. હા, કોઈક હોય કે જે અવધૂત હોય, ફકીર હોય, માત્ર માત્ર એમને આ લોકની કંઈ પણ રુચિ ન હોય, માત્ર માત્ર ભગવાન તરફ જ વૃત્તિ હોય, એને કોઈ કપડાં તરફ કે વસ્તુ પદાર્થ તરફ કે વ્યક્તિ તરફ કોઈ સ્થાન તરફ કોઈ વૃત્તિ ન હોય, માત્ર ને માત્ર એમને ભગવાનની મૂર્તિમાં જ આખો દિવસ રમમાણ કરતા હોય, એની વાત આખી અલગ છે. હવે આપણે કંઈ મૂર્તિમાં એટલા બધા ઘેરાય ના હોય, ઘેરાય હોય સત્પુરુષની આજ્ઞામાં માણમાં જીવન યાપન આપણે કરતા હોય અને પછી આપણે એમ કહી દઈએ કે હું પણ મૂર્તિની અંદર છું, કેવી વાત બે હે. હવે મૂર્તિની અંદર હો, જે વ્યક્તિ મૂર્તિની અંદર હોય તે ખાવા પીવાનું ભાન રહે. આ મુકુંદાસની જેમ ગાંડાની જેમ વર્તન ના કરવા લાગે. આ મુકુંદાસ ગાંડાની જેમ વર્તન કરતા હતા એનું કારણ એ મૂર્તિમાતા એટલા માટે, એ મૂર્તિમાં હતા એટલા માટે, એ ભગવાનની અંદર રમતા હતા, એ રાવણ સેના હૃદયમાં રમતા હતા અને માત્ર ને માત્ર એને ભગવાનને રાજી કરવા હતા ને, એટલા માટે આવું વર્તન કરી જાણતા હતા. હવે આપણે તો એવું હોય નહીં કેપેસિટી, માત્ર માત્ર મોટાની કૃપાથી અને ભગવાનની કૃપાથી ગાડું હાલતી હોય તો આપણે તો કોઈ પ્રકારનો અહંકાર રાખવો નહીં. આપણે તો બે હાથ જોડવામાં અને કહી એમ કરવામાં અને પ્રેમથી ટાઈમે ટાઈમે જે વ્રત નિયમ આવતો એ વ્રત નિયમ કરવામાં, જમી લેવું અને સૂઈ લેવું અને સંતો જે કંઈ સેવા આપે કરી લે, બીજામાં કાંઈ માથાજી કરવા જેવી નથી. આધ્યાત્મિક માર્ગમાં મેં ના કીધું આંધળા બેરાને મૂંગા થઈ જવું. આધ્યાત્મિક માર્ગમાં આંધળા બેરાને મૂંગા થઈ જઈએ ને તો કોઈ પણ પ્રકારનો ઉત્પાદ ના થાય. મુકુંદાસના જીવનમાં જુઓ તમે, માત્ર ને માત્ર ભગવાનને રાજી કરવા માટે, રામાનુજીને રાજી કરવા માટે જો કેટલું એમને શામદાજી મહારાજ ખીજાયા, કેટલું રામાનુજી પણ ખીજાયા,
પણ રામાનુજને કે હું તમને કઈ છોડીશ નહીં, અને આમને કે હું તો જવાનું. આંધળા બેરાને મૂંગા થઈ ગયા. જ્યારથી રામાનુજનો યોગ થયો મુકુંદાસને, તો બધું જ એને મેલી દીધું, મેલી દીધું. અને આપણે આંધળા બેરા મૂંગા તો થઈએ નહીં, અને ખાલી ખોટું એમ કહીએ આઈ એમ સમથિંગ, હું પણ ભગવાનના માર્ગમાં ગાંડો થયો છું. હવે ઘડીક વાર ગાંડા ને ઘડીક વાર ડાયા એ કોઈ દાડો ભગવાન ભજી શકે નહીં. એ વાત બરાબર છે, સાધન દશામાં છીએ, સાધન દશામાં છીએ, એટલે હજી ગાંડાઓ ક્યારેક બની ક્યારેક ડાયા બનીએ, બે પ્રકારનો સમય. અને અત્યારે તો બે પ્રકારનો સમયને રાખો પડે, નકર તો શુંના શું થાય. એટલે મુકુંદાસના જીવનમાં જોઈએ આપણે કે મુકુંદાસના જીવનમાં છે ને એક એક વસ્તુ આપણે જોઈએ કે શામદાજી મહારાજ પાસે રજા ચિઠ્ઠી લેવાની હોય કે અમરાપુરમાં જઈને માતા પિતા પાસેથી રજા ચિઠ્ઠી લેવાની હોય તો કેટલા બધા વિઘ્ન આવ્યા, પણ વિઘ્ન ન અડ્યા એનું જો કોઈ કારણ હોય ને તો એને સાચા સદગુરુ પ્રત્યેનો ભાવ, અને એમનું લક્ષ ચોખ્ખું હતું, એમનું લક્ષ ચોખ્ખું હતું, એમનું લક્ષ ચોખ્ખું હતું ને, એમના લક્ષ પ્રત્યે ગજબની નિષ્ઠા હતી ને, એટલા માટે કોઈ જગ્યાએ ફસાયા નહીં. કોઈ એટલે કોઈ જગ્યાએ રામાનુજ સિવાય કોઈ જગ્યાએ ફસાયા નહીં, કોઈ જગ્યાએ ના ફસાયા, કોઈ જગ્યાએ નહીં, કોઈ જગ્યાએ નહીં, કોઈ જગ્યાએ નહીં. એટલે મુકુંદાસ ઉન્માદની જેમ વર્તન કરવા લાગ્યા, અને એ વર્તન જોઈને બધાને થવા લાગ્યું આ મુકુંદાસને શું થયું છે, આ મુકુંદાસને શું થયું છે. એટલે બધા વિચારવા લાગ્યા, અને આનંદરામને કહેવા લાગ્યા કે આ મુકુંદાસને કંઈક થયું છે, તમે કંઈક કરાવો. અને વૈદ્યને બોલાવે છે, અમુકને ભુવાને બોલાવે છે, પણ બધાને બોલાવે છે, પણ મુકુંદાસનું લક્ષ કોઈ સમજી નથી શકતું, મુકુંદાસનું વર્તન કોઈ સમજી નથી શકતું. કોઈ પણ આવે મુકુંદાસને જોવે તો ગાંડાને જેમ વર્તન કરે, કંઈ પણ દવા કરે, કોઈ વૈદ આવ્યો હોય તોય, કોઈ ભૂવો આવ્યો હોય તોય શું, કોઈ મોટો માણસ આવે તોય પણ શું, કોઈ પણ આવ્યું હોય, પણ મુકુંદાસ એમની આગળ ગાંડાની જેમ વર્તન કરે છે, કરે છે. અને કહેવા લાગ્યા બધા જ પરિવારજનો પણ કહેવા લાગ્યા, જેનું મુખ અતિ મરમાળું સહુ જનને લાગતું વાલું, તે જોઈ આજે દિલે માહી ઉભજે છે દયા સાચું ભાઈ, જેની મીઠીને મધુરી વાણી સુણી સૌ થતા પાણી પાણી, તેને બોલતો બંધ કરવા આજ લોક મતે છે ગરવા, વિધિ તણે વિડંબા કેવી આ તો ખરેખર જોયા જેવી, બીજા કોઈને જો આવું થાય દેહ સાજી છતે જીવો જાય, પણ ધન્ય છે આનંદરામ સૌ ભેગું થયું આખું ગામ, કરે રોજ નવી ફરિયાદ વળી કોઈક કરે વિવાદ, તોય માલિક મરજી માની કદી ઉચ્ચારતા નથી વાણી, ઘણું સહન કરે છે એ નથી એમાં તો લવ સંદેહ, એમાં મલકમાં થાય વાત દાસ મુકુંદની સાક્ષાત, તેણે હતી જે અનેરી પ્રીત લાગી ઘટવા તે નીત નીત. એટલે બધા જ આનંદરામને ફરિયાદ કરવા લાગતા હતા. રોજ ઉઠીને સવારે આનંદરામને કહેવા લાગે કે મુકુંદાસ તમારા બહુ હેરાન કરે છે, આનંદરામ કંઈક તમે કરો, હવે કંઈક તમે હવે કરો. અને ઘણા બધાને દયા પણ આવવા લાગી કે આનંદરામને કેટલું મોટું દુઃખ આવ્યું, કેટલું મોટું દુઃખ આવ્યું, કેવો એક કેવો દીકરો એને મળ્યો હતો, એમની વાણી કેવી હતી, મીઠી મધુરી વાણી હતી, કે એમની વાણી સાંભળીને સૌ કોઈ ભગવાનમાં લાગી જાય, એ કથા સાંભળવા આવી જાય. અને મુકુંદાસના પિતા આનંદરામને પણ થવા લાગ્યું કે અમારા મુકુંદાસને શું થયું છે. એક દિવસ એવો હતો કે અમારી સેવા એવી કરે અને અમે ગમે ત્યારે બોલાય તરત આવી જાય, સેવા કરે, કંઈ પણ સેવા હોય તો સેવા કરે અને અમારી આજ્ઞામાં રહે. આ અમારા મુકુંદાસને શું થયું? છતાં પણ આનંદરામના હૃદયમાં એક જ હતું કે મહારાજની ભગવાનની જેવી મરજી, કારણ કે આનંદરામ તો વિદ્વાન હતા, ભક્તિવાળા હતા, જ્ઞાનવાળા હતા.
એટલે ભગવાનની ભક્તિ કરતા સહજ છે, એનામાં એ જ્ઞાન હોય. એટલે આનંદરામને થયું કે મારા મુકુંદને શું થયું છે. રાધા દેવી પણ પૂછી છે, પતિદેવ આપણા પુત્રને શું થયું છે, આપણા પતિને શું થયું છે, શું થયું છે. એટલે ગાંડાની જેમ વર્તન કરવા લાગ્યા. એટલે આનંદ રામે અને માતા રાધા દેવીએ પણ ધનબાઈને કહ્યું કે દીકરી તું તારા ભાઈને મનાય તો થાય. ત્યારે ધનબાઈ કહે છે, પિતા ભાઈને મેં પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એ પણ એક ને એક શબ્દ બોલે છે, રામ ગટાગટ મોડી ફૂલી, બીજું કંઈ બોલતા નથી. અને છેલ્લે જમનાબાઈને કહે છે, પતિને કંઈક સમજાવો તો સારું. બધા કહેવા લાગ્યા જમનાબાઈને, પણ જમનાબાઈએ પણ સાગરમાં ત્યાં સુધી કહે છે કે મુકુંદાસજીને ઠીક કરવા માટે એમને ઘણો બધો પ્રયત્ન કર્યો અને તે ઘણા સુંદર હતા. અને જમનાબાઈએ મુકુંદાસને સમજાવવા એક વર્ષ સુધી પોતામાં જેટલી કળા હતી તે બધી જ અજમાવી જોઈ, પરંતુ એક વર્ષ સુધીના તેમના બધા જ ઉપાય નિષ્ફળ ગયા. જમનાબાઈએ કેટલા વર્ષ સમજાવ્યા એમને? એક વર્ષ સુધી સમજાવ્યા મુકુંદાસને, એક વર્ષ સુધી, સાગરમાં લખે છે. અને પાછું કહે છે કે બધી જ કળા હતી એમનામાં. મુકુંદાસ તો રૂપાળા હતા, એટલે સહજ છે કે જમનાબાઈ એટલા રૂપાળા હોય. એટલે જેટલી એમના કળા હતી ને એમનામાં, એ બધી જ કળા કોના ઉપર અજમાવી? મુકુંદાસ ઉપર. અને સ્ત્રી જયારે કળા અપનાવે અને એ તમારા ઉપર અપના ઉપજાવે ત્યારે શું થાય? ભલ ભલા એમાં ફસાઈ જાય. આખી દુનિયા સ્ત્રી અને ધનમાં ફસાય છે. એટલે તો મહારાજે કીધું કે સ્ત્રી અને ધન બંધનકારી છે, બંધનકારી છે. હા, આપણો સંસાર જેવી રીતે ચાલતો હોય એ રીતે ધર્મ મર્યાદા પ્રમાણે, ભગવાનની આજ્ઞા પ્રમાણે ચલાવવો. અને જમનાબાઈ એવા જ હતા, પતિવ્રતા નારી હતા. એટલે એક વર્ષ સુધી બધી જ કળા અજમાઈ જોઈ મુકુંદાસ ઉપર, પણ તમામ કળાઓ એમની આગળ નિષ્ફળ ગઈ. અને નિષ્ફળ જ જાય, મુકુંદાસ બધાને એટલે ભલ ભલાને નિષ્ફળ કરી દીધા તો એક હું એમના માટે? એમની વાણીથી કેટલાને ઘરબાર છોડાઈ નાખ્યા હોય તો આને માટે શું કંઈ કહેવાય? નાનપણમાં લગ્ન કરી નાખાતા, ખબર એ ના હોય લગ્ન શું છે, અને પત્ની જોડે રહ્યા નથી, અને તરત જ એ યાત્રા કરવા નીકળી ગયા હતા. છે ને, મેં નતું કીધું એ દિવસે કે નાનપણમાં લગ્ન થઈ જતા પહેલા, અને આજે પણ થાય છે, એ વંશ એવો હોય છે. એટલે મુકુંદાસના જીવનમાં ઘણા બધા પ્રયત્નો કર્યા જમનાબાઈએ, પણ બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા અને બધા જ નિરાશ અનુભવવા લાગ્યા. જમનાબાઈ પણ આનંદરામને કહ્યું કે પિતા હવે મારી કોઈ શક્તિ નથી. ધનબાઈ કીધું કે પિતા ભાઈને સમજાય મારી કોઈ શક્તિ નથી. એટલે આખા ગામે હાથ ઊંચા કરી લીધા, પરિવારજનોએ હાથ ઊંચા કરી લીધા કે આ મુકુંદાસનું કંઈક હવે કરવા જેવું છે. જો મુકુંદાસનું કંઈક નહીં કરીએ ને તો કંઈક બીજું થશે. એટલે ગામવાસીઓ ભેગા થઈને આનંદરામને કહે છે કે આનંદરામ, મુકુંદાસનો કંઈક ઉપાય તમે કરી દો, નહીતર તમારી સાથે અમારે કંઈ બનશે નહીં. અને તમને પણ મોટા મોટા લોકો તમને બહુ મોટા ઉપદ્રવમાં નાખશે. એટલે આને જે કઈ હોય ને એનો કઈ ઉપાય મુકુંદાસનો કરો. એટલે બધા આવી રીતે કહેવા લાગ્યા, છતાં પણ મુકુંદાસનું વર્તન બદલ્યું નહીં. અને મુકુંદાસને ઘણા બધા બધા સમજાવ્યા, છતાં પણ એકની એક વાત રામ ગટાગટ મોવડી ફૂલી, રામ ગટાગટ મોવડી ફૂલી. એમાં એક દિવસ બેઠા છે એકલા, અને એક એમાં વૃદ્ધ છે, એ વૃદ્ધ નિયમ થાય છે કે મુકુંદાસ કંઈક આ વર્તન કરે છે એની પાછળ કંઈક કારણ છે. શું વિચાર્યું? કોઈ કારણ છે, એ વાસ્તવિક ગાંડા છે નહીં. આખું ગામ માને છે કે ગાંડા થયા છે, પણ એ ગાંડા છે નહીં.
છે વાત કંઈક પાછળ બીજી, એ શું વાત છે એ આપણે આવતીકાલે જોશું. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્માજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.